અંકલેશ્વરના સદર ગામ સ્થિત વાડીના દાદાના મંદિરે ચૈત્ર માસ ભક્તોની ભારે ભીડ જામી રહી છે. ચર્મરોગ દૂર કરનાર અને બળિયા બાપજીના મુખ્ય પાંચ મંદિરોમાંનું એક સદોદ તીર્થધામ એવા વાડીના દાદાના મંદિરે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પુરાણો અને લોકવાયકા મુજબ અંકલેશ્વર ખાતે આવેલ બળિયા બાપજી એવા વાડીના દાડાના મહત્વ અનેરું છે. ભારતના યુદ્ધમાં ભીમપુત્ર બર્બરિકને માતા અને પિતાને મદદ કરવા માટે જવા કહ્યું હોય, પરંતુ બર્બરિક પોતાના પિતા ભીમને જાણતો ન હોવાથી માતાએ કહ્યા મુજબ સાંજે જે પક્ષ વિજેતા બને તેની સાથે રહેવાનું. જે તે સમયે કૌરવ વિજય થતાં બર્બરિક પાંડવ સેના સૌ હાક કરતા ભગવાન કૃષ્ણ તેને રોકવા ચલાવેલ સુદર્શન ચક્રથી બર્બરિક શરીરના અંગોના 5 ટુકડા થયા હતા, જે વિવિધ સ્થળો પર પડ્યા હતા. બાદમાં ભગવાન શ્રીકૃષ્ણના વરદાનના આધારે અમરત્વ પ્રાપ્ત કરી તેનું માથું સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્ર ખાતે રહ્યું અને ત્યારથી બળિયા બાપજી તરીકે પૂજાય છે. આજે તમને ચર્મરોગ દૂર કરનાર દેવ તરીકે વિશ્વમાં પૂજા થાય છે. વડોદરાના પોર્ટ, સુરતના સિયાડલા અને સજોદના વાડીનાથ ખાતે તેમના અંગો પડ્યા હતા, જે જગ્યા પર તેના દેવસ્થાનો આવેલા છે. ચૈત્ર માસના રવિવાર, મંગળવાર અને ગુરુવારે તેના દર્શનનું અનેરું મહત્વ હોય છે. ચૈત્ર માસમાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યા છે અને લોકો પોતાની બાધા આકરી પૂર્ણ કરવા તેમજ તાડુ જમવા માટે વિશેષ આવી રહ્યા છે. વાડીનાથ દાદાના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજન અર્ચન ગરમી નહીં થાય તે માટે વાડીનાથ દાદાના મંદિરે જલાભિષેક કરી મંદિરને ઠંડુ પાડ્યું હતું, જ્યારે ભાવિક ભક્તોએ અન્નદાન કરી ધન્યતા અનુભવી હતી. સદર કાર્યક્રમમાં ગામના સરપંચ હરેશ કતારિયા તેમજ હરિપુરા ગામ તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ હરીશભાઈ કતારિયા, અહીંયા અમારા ગામમાં વર્ષોથી પરંપરા મુજબ બળિયાદેવ ના પટાંગણામાં રવિવાર, મંગળવાર, ગુરુવાર ગામે ગામથી લોકો તાળુ ખાવા માટે આવે છે. બાઘા માનતા જે રાખેલી હોય એ મૂકવા માટે આવે છે. અને અહીંયા બહુ મોટું અનેરું છે સજોદ ગામમાં, જેમ શિવના શિવરાત્રિનો મેળો ભરાય એ રીતે જ મેળા જેવો માહોલ અમારા સજોદમાં બળિયાદેવના પટાંગણામાં થાય છે. અને લોકો માનતા અને એ મૂકવા માટે તાળુ ખાવા માટે દૂર દૂરથી સુરત લગીથી પણ આવે છે. મારું નામ પ્રવીણ શંકર, હું હરિપુરા ગામ પંચાયત સરપંચ છું. અમારા સજોદ ગામના વાણી દાદાનું મંદિર ઘણું પૌરાણિક કહેવામાં આવે છે. એમાં 3 સ્થાન છે બળિયા દાદાના, તેમાંનું એક સિયાડલા, એક કોર અને ત્રીજું સ્થાન છે અમારું સજોદ, જે બિલકુલ સતત ચૈત્ર પવિત્ર માસમાં અહીંયા સો મંગળવાર, ગુરુવાર અને રવિવાર અહીંયા મેળા જેવો માહોલ થાય છે. ઘણા લોકો એમની માનતા પૂરી કરવા માટે ને જે દર્શનાર્થે ઘણા મેળા જેવા માહોલમાં ઘણા લોકો અહીંયા પગે લાગવા આવે છે ને લોકોની ઘણી ભીડ રહે છે. આ પવિત્ર માસે દાદાના મંદિરે જે કોઈ પગલાં કરવા જે તે માંડ રાખવાની પૂરી થાય છે ને અહીંનું અનેરું મહત્ત્વ છે. આ રીતના અહીંયા જે તે ગામ લોકો દ્વારા પણ દરેક પ્રવાસીઓને જે તે સપોર્ટ કરવામાં આવે છે, જે તે એમને દર્શન માટે પૂરી વ્યવસ્થા કરવામાં ગામ પંચાયત દ્વારા કરવામાં આવે છે.